પીડિયાટ્રિશિયને એ પોતાનો વ્યૂ આપ્યો છે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બની છે. તેમનું કહેવું છે કે શહેરોમાં જે વિભક્ત પરિવારો રહે છે એ બાળકોનું ધ્યાન નથી રાખી શકતા અને એના જ કારણે બાળકો સાથે અપરાધોનું પ્રમાણ વધી રહ્યું છે અને તેઓ બીજા કોઈના હુંફના ઝાંસામાં આવી જાય છે અને આવા અપરાધો થાય છે. આપ માનો છો? હા, હું માનું છું, સાચી વાત છે, એમાં કોઈ ડાઉટ નથી. કારણ કે આ એક પેરેન્ટિંગ ઇસ્યુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ પેરેન્ટિંગ ઇસ્યુ છે. કારણ કે પેરેન્ટિંગના આમાં ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ એટલા માટે કહેવાય કારણ કે જ્યારે અત્યારે શું કહે છે કે પેરેન્ટ્સો એક તો પેલું ન્યુક્લિયર ફેમિલી આવી ગયું અને બીજું કે લોકો બંને જોબ કરે બીકોઝ ઘર સેટલ સાચવવાનું હોય, ઘર ચલાવવાનું હોય. હવે જ્યારે બંને જોબ કરે છે ત્યારે બાળક પોતાના સેલ્ફને એકલું વિચારે છે, એકલું સમજે છે, એટલે એ બીજા આડા અવળા રવાડે ચડે, ટીવી જોવે, આ તે બધું, મોબાઈલ એપ બધું આડું અવળું જોવે, એટલે એને અંદરથી બધી જાગૃતતા થાય. હવે માની લો કે બારે ફરો એટલે મારા નેબરો હોય કે એવા મારી પાસે ઘણા કેસીસ આવે કે નેબર છે, પહેલા એના એને બાળક એને અંકલ અંકલ કરે એટલે અંકલ એને ચોકલેટ આપે, પછી ધીરે ધીરે ચોકલેટ પરથી ગિફ્ટ થાય, ગિફ્ટ પછી એના બર્થડે પર વધારે કંઈક બધું ગિફ્ટ આપે, પછી એને પેલું ડોમિનોઝનો પિઝા ખાવા લઈ જાય, પિક્ચર જોવા લઈ જાય દિવસના ટાઈમે. મમ્મી પપ્પાને તો ખબર ના હોય, મમ્મી પપ્પાને ત્યાં છોકરું સ્કૂલે ગયું છે એટલે પેલું બાળક વધારે અંદર અંદર સંડોવાલા લાગે. પછી હવે એમાં નેક્સ્ટ સ્ટોરી શું થાય કે હવે પેલા અંકલ એની જોડે બધું ટાઈમ પાસ કરે, પછી જયારે મા બાપ ને આ ખબર પડે ત્યારે તરત આ બહાર નીકળે. અને ઓબ્વિયસલી મા બાપ ને ત્યારે આજકાલ લાગે જ છે, કોઈ ડાઉટ નથી, પણ વાત પેલા ભય નો થાય કારણ કે ઓબ્વિયસલી એને મિસયુઝ કર્યું છે.